तो ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ધરખમ વધારો થતા રાજ્ય સરકાર ફરી એક વખત એક્શનમાં આવી ગઈ છે। કોરોના મહામારીને કાબૂમાં લેવા માટે ફરી એક વખત ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10 થી સવારે 6 કલાક સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે। ત્યારે રાજ્ય સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટે બીજા કયા પગલા લીધા છે, જ્યારે તંત્ર તેના માટે કેટલું તૈયાર છે, જુઓ આ અહેવાલમાં। લોકોએ મળેલી છૂટનો ખોટો ઉપયોગ કર્યો તો કોરોના વાયરસે પોતાનો રસ્તો શોધી લીધો। શિયાળા બાદ ઉનાળામાં પણ કોરોનાના કેસની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે। રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારમાં તમામ નિયમોને નેવે મૂક્યા। राजकीय नेताओं कोरोना भूली ने मास्क अने सोशल डिस्टेंसिंग ना लीरे लीरा उड़ाड़ा। नियमों की अवगणना ने कारण एवी स्थिति नु निर्माण थयु कि आखरे राज्य सरकारे अमदावाद सहित चार महानगरों में रात्रि कर्फ्यू वधारवानी फरज पड़ी। कर्फ्यू नो टाइम रात्रे 12 थी 6 हतो, एने हमणा 10 થી રાત્રે 10 થી 6 સુધી કરવામાં આવ્યો છે। એના કારણે કોરોનાને ફરીથી કંટ્રોલમાં લેવા માટેનો આ પ્રયોગ છે। ગુજરાત સરકારે ગુજરાતમાં કોરોના વિસ્ફોટ પર એક્શન લેવાનું શરૂ કરી દીધું છે, જે અંતર્ગત અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રે 10 થી સવારે 6 કલાક સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે। રાત્રિ કર્ફ્યુની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે। આ દરમિયાન ચારે શહેરમાં રાતના 10 પછી એસટી બસ પ્રવેશ નહીં કરે। ગીતા મંદિર અને ચાર મહાનગરોમાંથી કોઈ ડિપાર્ચર થઈ શકશે નહીં। આવતી બસો માટે પણ દરેક વિભાગોને અમારા પરિવહન વિભાગ દ્વારા સૂચનાઓ પાઠવવામાં આવી છે। જો કે એસટી નિગમે બહારથી આ ચાર શહેરોમાં આવતા પ્રવાસીઓને સજાગ કરતા કહ્યું કે રાત્રે 9 કલાક પછી શહેરમાંથી કોઈ પણ એસટી બસ ઉપડશે નહીં। જો કે અન્ય શહેરમાંથી આવતી બસ શહેરની ફરતે નક્કી કરેલા પોઈન્ટ પર ચોક્કસ આવશે। જે ચાર મહાનગરોના બહારના આઉટસાઇડ જે પોઈન્ટ છે રિંગ રોડ ઉપરના, ત્યાંથી મુસાફરોને કોઈ અગવડતા ન પડે એ માટે એ રૂટોનું ઓપરેટ ત્યાંથી થવાના છે, અને ત્યાં પણ અમારો લાઇન ચેકિંગ સ્ટાફ હાજર રહેશે, જેથી કરીને રાત્રિના સમયે કોઈ મુસાફરોને ઉતારવામાં કે લેવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય એનું પૂરતું ધ્યાન આપવામાં આવશે। આપના માધ્યમથી અમે મુસાફરોને પણ એ જાણ કરવા માંગીએ છીએ કે માન્ય સરકારશ્રીનો આદેશ છે અને આજથી જ એસટી વિભાગ અમલ કરવાનો છે, એટલે આજે જે મુસાફરી કરનાર પ્રવાસીઓ છે એ ખાસ તકેદારી રાખે। ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત પછી કેવી સ્થિતિનું નિર્માણ થયું તેની વાત પણ કરીશું, પરંતુ તે પહેલા કેમ રાત્રિ કર્ફ્યુ નાખવાની જરૂર પડી તેના પર નજર કરીએ। તો 8 માર્ચે કોરોના વાયરસના 555 કેસ નોંધાયા હતા, 9 માર્ચે નવા કેસ વધી 581 થયા, 10મી માર્ચે આંકડો 675 સુધી પહોંચી ગયો, 11 માર્ચે રાજ્યમાં 710 નવા કેસ નોંધાયા, 12 માર્ચે ગુજરાતમાં 715 નવા કેસ નોંધાયા, 13 માર્ચે આંકડો 775 સુધી પહોંચ્યો, 14 માર્ચે કોરોના વાયરસે 810 લોકોને કોરોનાથી સંક્રમિત કરી દીધા અને 15 માર્ચે 890 નવા કેસ નોંધાયા।
રાજ્ય સરકારે રાત્રિના 10 થી સવારના 6 સુધી કર્ફ્યુ નાખવાના નિર્ણયનો કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિરોધ કર્યો છે. ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે સરકાર રાત્રિ કર્ફ્યુ નાખીને પોતાની જવાબદારીમાંથી છટકવા માંગે છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થવું જોઈએ, એમાં કોઈ નિસંદેહ એનું કોઈ બચાવ કરી શકે એમ નથી. પરંતુ શું કોરોના ફક્ત રેસ્ટોરન્ટમાં, લારીઓ પર, જે ખાણીપીણી બજારમાંથી ફેલાય છે, આ જે ફેલાય છે એની પાછળનું મુખ્ય કારણ એમાં રાજકીય લોકો એની અંદર જવાબદાર છે. રાજકીય મેળાવડા થાય, જમણવાર થાય, રેલીઓ થાય, તાયફાઓ થાય, સભાઓ થાય, અને એની સાથે સાથે આપણે જોયું કે ક્રિકેટ મેચની અંદર પણ 65,000 કરતાં વધુ લોકો ભેગા થાય. સરકાર પોતાની નિષ્ક્રિયતા અને પોતાની જે નિષ્ફળતાને છુપાવવા માટે જે આજે લઈને આવ્યા છે કે 10 થી 6 નો કર્ફ્યુ, હું એનો સખત શબ્દોમાં વિરોધ કરું છું. સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે જે છે 12 થી 6 જ કર્ફ્યુ હોવો જોઈએ, જેનાથી ગરીબ અને મધ્યમવર્ગ રોજ લાઈને રોજ ખાનારા લોકોની જે સ્થિતિ છે વધુ ના બગડે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વણસતા અમદાવાદના 8 વિસ્તારોમાં રાત્રિ બજાર, હોટલ અને રેસ્ટોરન્ટના 10 વાગ્યા સુધીની જ મંજૂરી અપાઈ છે. ત્યારે આ અંગે લોકોનું શું કહેવું છે તે જાણવાનો પ્રયાસ અમારા સંવાદદાતાએ કર્યો. તમે શું માનો છો, સરકારનો જે નિર્ણય છે જે લેવામાં આવ્યો છે તે કેટલા અંશે યોગ્ય છે, તમે શું માનો? બહુ 100% યોગ્ય છે. સ્ટેડિયમમાં જે અમે પ્રેક્ષકો જે મેચ રમાય એ નિર્ણય ખરેખર પહેલી મેચથી જ લેવાની જરૂર હતી, પણ બહુ સારો નિર્ણય, અમને નિર્ણય યોગ્ય લાગ્યો છે. તમને લાગે છે કે 8 વોર્ડમાં રાત્રિ બજારો બંધ કરવાથી કોરોનાની સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવી શકાશે, અને કદાચ ગયા વર્ષે પણ માર્ચ મહિનામાં જ કોરોનાએ પોતાનું માથું ઉચક્યું હતું, આ વર્ષે પણ એ સ્થિતિ આવી છે, શું કહેશો? આ વખતે તો સરકાર પ્રેક્ટિકલ છે એટલે આને કંટ્રોલમાં લઈ જ લેશે. આ બહુ સારા પગલાં ભર્યા છે જે અત્યારે નિયંત્રણ લાવ્યું છે. પણ સરકારને એક જ વિનંતી છે કે કોરોનાને હટાવવો જરૂરી છે, પણ એના માટે કમાવાનું સાધન ન બનાવે અને પબ્લિકને જે લૂંટે છે આડેધડ દંડ કરીને, જે કે સ્કૂટર ઉપર નીકળો 1,000 રૂપિયા વસૂલી લે છે, એ બધા ધંધા મહેરબાની કરીને ના કરે, પબ્લિકને ફ્રી રાખે. બાકી જે નિર્ણય લે એ યોગ્ય છે, સારું છે, જરૂરી છે. તમે કાલુપુરમાં રાખો ને દરિયાપુરમાં જાઓ એટલે માણસો ત્યાં ફરવાનું જ છે, કોરોના તો ત્યાં બી થવાનો છે. એ કેવી રીતે તમે અલગ અલગ એરિયામાં આપી શકો છો? આપો તો આખા અમદાવાદ એરિયામાં આપવો જોઈએ કર્ફ્યુ, રાત્રિ કર્ફ્યુ 10 વાગ્યા દરેક એરિયામાં આપવો જોઈએ. હવે તમે કે રિવરફ્રન્ટ ઉપર ફરો ને તમે બીજે જાઓ તો ગાડામાં ફરો તો કોરોના નથી આવવાનું, એવું કેવી રીતના? નિયમ તો બધા એક સરખો જ લાગવો જોઈએ. વડોદરામાં કોરોનાના કેસ વધતા વિદ્યાર્થીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. જો કે શિક્ષકોને ફરજિયાત સ્કૂલમાં જવાનું હોવાથી ભયનો માહોલ છે. છેલ્લા અઠવાડિયાથી એક પરિસ્થિતિ એવી ઊભી થઈ કે કોરોનાના કેસની અંદર ફરી પાછો ઉછાળો આવતા વિદ્યાર્થી પણ ગભરાઈ ગયા છે અને વાલી પણ ગભરાઈ ગયા છે. તેમાં ખાસ કરીને ધોરણ 10 અને ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ છે એ પોતાની સલામતી માટે અથવા તો એવું વિચારે છે કે કદાચ એકાદ 1.5 મહિનો જો અમે સાચવી લઈએ તો બોર્ડની પરીક્ષા જે મે મહિનામાં થવાની છે એમાં અમને વાંધો ના આવે. શાળાઓ બાળકોની સલામતી માટે સુસજ્જ છે, પણ વિદ્યાર્થીઓએ પણ પોતે કાળજી રાખવી પડશે. અને આ તબક્કાની અંદર 10 અને 12ના વિદ્યાર્થીઓ માનસિક રીતે સ્વસ્થ થઈને તૈયારી કરશે તો વાંધો નહીં આવે. સુરતમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે, જેના કારણે વિદ્યાર્થીઓની સાથે વાલીઓમાં પણ ડરનું મોજું ફરી વળ્યું છે. ત્યારે સ્કૂલ અને કોલેજ બંધ કરવા માટે વાલી મંડળ માંગ કરી રહ્યું છે. સરકારને એક અમે રજૂઆત કરીએ છીએ કે કોરોનાની જે પરિસ્થિતિ વિકરી રહી છે એ બાબતે સરકાર ત્વરિત શાળાઓ બંધ કરી અને યોગ્ય નિર્ણય જાહેર કરે કે જેનાથી બાળકો હાલની પરિસ્થિતિ અંદર પોતાના જીવને જોખમમાં મૂકી ને ભવિષ્ય નિર્માણ માટે શાળાએ જઈ રહ્યા છે એ અમને યોગ્ય લાગતું નથી. માટે સરકારને વિનંતી છે કે બાળકોનો જીવનો ભોગ ના લેવાય અને ત્વરિત બની શકે તો આજે રાત્રિ કર્ફ્યુ સાથે એક જાહેરાત કરવામાં આવે કે ગુજરાતની દરેક શાળાઓ જ્યાં સુધી કોરોનાની પરિસ્થિતિ યોગ્ય રીતે કાબૂમાં ના આવે ત્યાં સુધી શાળાઓને બંધ કરવામાં આવે. રાજ્ય સરકાર ફરી તૈયાર છે, હોસ્પિટલ તંત્ર તૈયાર છે, ત્યારે આપણે સૌ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીએ અને કોરોનાની મહામારીને વધુ ફેલાતી અટકાવવામાં મદદ કરીએ. કેમ કે નાની અમથી બેદરકારી ફરી કોરોનાને આમંત્રણ આપશે અને પછી તેનાથી તમે, તમારો પરિવાર અને અનેક લોકો તેનો શિકાર બનશે. માટે માસ્ક પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ અને સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ.